સાબરકાંઠા જિલ્લાના ઈડર ગઢની તળેટીમાં મહાકાલી મંદિરની બાજુમાં આવેલ કુદરતી વહેતા ઝરણામાં પાણીમાં મૃત હાલતમાં દીપડો જોવા મળતા ઈડર વન વિભાગ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. ઈડરગઢની તળેટીમાં આવેલ મહાકાલી મંદિરની બાજુમાં નીચે આવેલ ગિરિમારામાં કુદરતી વહેતા ઝરણાનું પાણી નિત્યક્રમ પ્રમાણે મંદિરના સેવા પૂજા કરતા પૂજારી ઝરણાનું પાણી ભરવા જતા એકાએક તેમની નજર ઝરણાના પાણીમાં મૃત હાલતમાં દીપડો જોવા મળતા તેમણે ઈડર વન વિભાગને જાણ કરતા ઈડર વન વિભાગ અને મિશન ગ્રીન ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના સ્થળના આજુબાજુના તપાસ કરતા હાથ ધરી મોતનું કારણ જાણવા પ્રયાસ કર્યો હતો. અમે ઘટનાની ગંભીરતાનો જોતા ઉપરી અધિકારીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને પંચનામું કરી ઈડર સરકારી વેટરનરી ડોક્ટરને જાણ કરતા મૃત દીપડાનું વન વિભાગના ઉચ્ચ અધિકારીની હાજરીમાં વેટરનરી ડોક્ટરે એએચ આગલોડિયા અને ટીમ દ્વારા પીએમ કરી અગ્નિ સંસ્કાર કરવાની તાજવીજ હાથ ધરવામાં આવી હતી. રાજેશ ચાવડા, ઝેડએચ ટીવી, ઈડર. મહાકાળી માતાના મંદિરમાં પૂજા કરવા આવું છું તે સવારે પાણી લેવા નીચે ઉતર્યું છે અને ત્યાં કણ મળેલી હાલતમાં દીપડો જોયો અને ત્યાંથી પછી મેં ફોરેસ્ટ વાળાને જાણ કરતા એક ફોરેસ્ટની ટીમમાં અહીંયા આવીને તપાસ કરી. ઘરદાર સર આવી. શું નામ આપનું? મુગત શ્રી સદીજી પરમાર. પાછળના મહાકાલ મંદિર પાછળ પૂજારી જે સેવા કરે તેઓ પાણી ભરવા આવેલા હતા. પાછળના ભાગે તેમણે અમને એવી જાણ કરી કે અહીં દીકરો મળી જોવા મળે છે. અમો વન વિભાગ તરફથી અહીંયા સ્થળ પર ચેક કરી બરોબર દીકરો મળી જોવા મળે છે. તેને હવે પીએમ પીએમની કાર્ય કરી આગળ કરીશું.